રાજકોટ જિલ્લા ઉપલેટાના ઢાંકમાં પૌરાણિક ધાર્મિક તેમજ ઐતિહાસિક ઢાંક ગામમાં આવેલ વિવિધ તીર્થસ્થાનોની જાળવણી થાય અને વિવિધ તીર્થસ્થાનોને પ્રવાસન તરીકે વિકસાવવામાં આવે તેવી ઢાંક ગામના આગેવાનોની માંગણી કરવામાં આવી છે રાજકોટ જિલ્લા ઉપલેટાના ઢાંકમાં પૌરાણિક ધાર્મિક તેમજ ઐતિહાસિક ઢાંક ગામમાં આવેલ વિવિધ તીર્થ સ્થાનોની જાળવણી થાય અને વિવિધ તીર્થસ્થાનોને પ્રવાસન તરીકે વિકસાવવામાં આવે તેવી ઢાંક ગામના આગેવાનોને માંગણી કરવામાં આવી છે ઉપલેટા તાલુકાના ઢાંક ગામ એક ઐતિહાસિક નગરી છે જ્યાં પ્રાચીન ઇતિહાસ પ્રમાણે શિવપંથી વૈષ્ણવ બૌદ્ધ તથા જૈન દરેક ધર્મનો સમન્વય કરનારી નગરી હતી જેમના અવશેષો હાલમાં પણ ઢાંક ગામે મોજુદ છે જે પૈકી ઢાંકના આલેજ પર્વત ઉપર ડુંગરેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે જે શિવલિંગ ઐતિહાસિક અને પ્રાચીન છે જેમની સ્થાપના મહાભારતના સમયમાં પાંડવોના હસ્તક થયેલ તેમ માનવામાં આવી રહ્યું છે આ ઉપરાંત ઢાંક ગામમાં આવેલ પવિત્ર યાત્રાધામ ડુંગરેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં વર્ષો જૂની જૈન ગુફાઓ તથા બૌદ્ધ ગુફાઓ આવેલી છે જેની નોંધ ઇતિહાસમાં પણ જોવા મળી છે તેનો વિકાસ કરવાની સાથે સાંસ્કૃતિક વારસા તરીકે સાચવવામાં આવે તેવી માંગણી ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે અત્યારે આપણે ઢાંક ગામની જૈન ગુફાઓની જે સાઈડ છે ત્યાં આપણે ઊભેલા છીએ આ ગુફાઓ અત્યારે જે પુરાના ઇતિહાસ પ્રમાણે આપણે માની શકીએ કે જે ચોથી સદીની બંધાયેલી હોવાનું મનાય છે કે જેની અંદર જૈન સંતો અહીંયા પૂજા વિશ્રામ અને બધું કરતા હતા અને આ જે જગ્યાની અંદર આ જે બધી મૂર્તિઓ આપણે જોવા મળે છે એ બધી મૂર્તિઓ અલગ અલગ જે તેમના તીર્થકરોની બંધાયેલી હોવાનું માનવામાં આવે છે આ ગુફાઓની અંદર અહીંથી પાદલિપ્ત સુરીજી પછી જે ર રસ રત્નાકર જે નાગાર્જુન છે તે બધા અહીંયા સાધનાઓ કરતા હતા અને આ ગુફાઓ ઢાંક તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટમાં આવેલી છે અને દરેક જૈન લોકોને અમે અપીલ કરીએ છીએ કે આ ગુફાઓની વારંવાર મુલાકાત લે ઢાંક એક ઐતિહાસિક નગરી છે તેની અંદર ધૂંધરીનાથ જેનું જૂનું નામ પ્રેપાટણ હતું ત્યાં ધુંધરીનાથ કરીને એક સંત હતા તેને ઢાંકનું દટણસો પટણ કર્યા પછી ઢાંક ઢંકગીરી નામની નગરી કહેવાણી છે ત્યાંથી આ ઢાક કહેવાય છે ઢાંકનું કનેક્શન મૈત્રક વંશ કલકત્તાની અંદર જે હતો તેના સુબેદારે વલભીપુર હતા અને એ સુબેદારોએ ઢાંકની જમીન બ્રાહ્મણોને ગરાસમાં આપેલી છે એવું તામ્રપત્રની અંદર લખેલું છે એ તામ્રપત્ર બાગ રાજકોટની અંદર અત્યારે છે ઢાંકની અંદર જૈન ગુફાઓ આવેલી છે બૌદ્ધ ગુફાઓ પણ આવેલી છે અને તે આર્ટિલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની અંડરમાં છે અને અહીંયા એનું થોડું ઘણું જતન થાય છે પણ વધારે આને ઢાંકનો વિકાસ કરવામાં આવે અને પ્રવાસન નિગમમાં આને સ્થાન મળે અને આના વિશે વધારે સંશોધન થાય એ એવી અમારી લાગણી છે અને ઢાંકને પ્રવાસનની સ્થળની અંદર સરકાર સમાવેશ કરે એવી અમે આશા રાખીએ છીએ